હમણે વરસાદ આવશે નહીં, નાઈ નાખે વરસાદ તો ન થાય, પવન ચડી ગયો અત્યારે જો માપે માપે વરસાદ ચાલુ થઈ ગયો, આ સાઈડ થી આવ્યો અંધેરો તો એ જ સાઈડ થી આવ્યો, હવે જો વરસાદ ચાલુ થઈ ગયો વધારે અને પાણી વેતા થઈ ગયા છે, પેવું તો ગરમી ની ફૂલ મોજ આવી, વરસાદ ને જેણ કરી નાખે એટલો પવન, હા કા ભાગે મળતો જ નથી ઉતારવા, આજ પાછો આપડે ઉતાર્યો, નકર મારા પપ્પા કરે કે મારી મમ્મી હોય, ને આજ આપડે રજા છે રવિવાર ને, એટલે હવે થોડાક દિવસ રજા છે, 4 દિન છે, આજ કાલ પરમ દિન ઓલે દિન ગુરુવારે ભણવા જવાનું છે, બુધવાર સુધી રજા છે, ને આપણે જો આઈને પછી જઈએ વાડી માટો મારવા, આજ બધે જો પાણી પહેર્યું તો આજ ઉકાળું છે, જ દોરી જો છોડ નાખી ઝટકા બાંધીને આપણે અહીં ન ઘરે રસ્તો છે ને હાલવાનો, મકોડા પાછળ બહુ ઉભરાણા હોય, તાટર્યું થાય ને એટલે ઉદારમાં પાણી ગરી જાય, એટલે પછી બહાર નીકળે બધા, ને એની બાજુ સુરત દાદા ઘણા અત્યારે ભૈયા ગયા છે, પપ્પામાં તો પપ્પા આખા સા પહેર્યા છે, જે તો હું એ જ્યો ને અહીંયા જે લીલું છે, જો મકોડા કેવડા મોટા મોટા છે, અહીંયા જો બધે ઓટા બાપાના ઓટા ઉપર જો ધૂળ કાઢી નાખી બધે, આમાં જરીક પાણી જાય છે ને એટલે નખરા જ ઉભરે છે, તૈડુંમાં રહેતા હોય મેં જ્યાં આ ધરતી કામ નતું આવ્યું તેરું તૈડું જો રહે હોય, નાસકા ક્યારેક આવતા હોય ને આપણો કપાત જો અસલ મજાનો ઉગી તો ગયો છે, હમણાં પાછો વરસાદ આવ્યો એટલે ધોળવારો થઈ ગયો થોડો થોડો, સુરત દાદા જો ઘણા અધર વૈયા ગયા કારખાના ઉપર, ને આ આપણી જાહેર કે આઈન બાદ થોડીક રહી ને પાતા હોય ને ત્યારે અહીંયા કોકો ઉઈ ગઈ હતી, પણ જો બરી જાય છે જ્યારે ખારું પાણી હોય ને એટલે બરી જાય, ઉઈન બાદ આપણે વરસાદ થયો એટલે હવે પાછી લીલી થાય છે, અહીંયા કઈ લીંબ કારા કોસી ને બચ્ચા હતા, જો બચ્ચા ઉડે ને એને તમે કારો કોસી કઈ જો જાય, પૂછડી હોય મોટી જબરી જવા હોય એને બચ્ચા જો હું અહીંયા છે દોરિયા, બે માથે છે જો એરિયા, બે આખા બેઠા માછડા ઉપર લે, અને અહીંયા જો અહીંયા એક છે હાઈ ઓલાડીના ઘણા માછડા છે, એટલે તો 3-4 છે, એક અહીંયા ઓલાડીનો એક કોઈની બાજુ છે, કોઈ પાછો માછડો છે, એટલે ઘણા છે આ માછડા તો, અને હવે આપણે ઘર બાજુ આવેલા છે, ઘરે કંઈક કામ આવી છે, એટલે જે તો આપણે વાસણ એવું બધું મારી મમ્મી કરી નાખું છે, બાકી લીલ લેવા જવાનું હોય ભૂકી આપણે લીલી જ, કારણ કે જે વરસાદ આવ્યો એટલે પાણી વાળી હોય લીલી છે, ને જો પાડો ભાઈ ને બધા ત્રણ ઊભી છે ને બેઠી છે, મારા પાડો ભાઈ જો ઊભા રહી ગયા છે, એને આ જો આ ગરમી છે ને ગરમી અને ઓલું છે ગરમીનું, એટલે આ જો આંખમાં નકરા સીપડા જાય એ કરે કા, એ તારમાં બાંધો છે ને લીલું ખડ થાય છે ને એટલે પછી આને છોડીને મૂકી દઈશું કા, પછી અહીંયા બાંધીશું, ને ઓલી બધી જો અહીંયા બેઠી છે ને એને જ ફેરવવાનું બાકી છે, બાપા જો કોથરી તૂટી જાય હતી કા, તૂટી જાય પીન પડી ગઈ, ખાટલામાં જઈશે ક્યાંક ભરાઈ ગઈ છે, ખાટલામાં રાખે ને એટલે કે એ ભરાઈ દે, બેઠા હોય એટલે ઢાલવી ન પડે, મારી મમ્મી આમ જે સફાઈ કામમાં લાગી ગયા છે, રામ રામ જય માતાજી બધાને,
સફાઈ કામ માં અત્યારમાં તો સફાઈ કામ જ આવતું હોય. ખાઈ લે એટલે પછી આ વસ્તુ કરવાનું, પછી ઓલી ભેંસ નું વાસી દૂધ એવું કરવાનું, નીર નાખવાની. વરસાદ આવે એટલે બધું અંદર કરી દે, પછી વરસાદ આવે પછી બધો પવન આવે, વાવેર આવે એટલે ચૂલો લઈ પછી બર્તન લઈ અંધવાઈ મૂકી. અત્યારે પાછું બહાર કાઢી મૂકી, તડકો નીકળી ગયો, કઈ બર્તન ટાટા હોય સાંજે જગ્યા ને લીઆટું પાછા તડકે મૂકી ગયો. વળી પાછા વરસાદ આવે એટલે વળી પાછી ફેરવણી કરી, ઓલું બધું કચરો ફરી ને આવે આવા દે. પછી વળી પાછા વરસાદ વીયો જાય, વળી પાછું ખૂણે જ આવે. એટલે ચોમાસા નું આખું પાછું તો સારું જ રહેશે. માર મમ્મી ક્યાંક જાય છે, દેવાંશી લઈ જવાનું. નવા બેન લાડવા ખા, હું દેવાંશી ની દાદી ને ત્રણ દેવાંશી ને લઈ જવાની. બે દાદી કઢી ખા દાદી આગે ને કઢી બોલી દાદી આગે ખા. મોટરસાયકલ મૂકી જાય ગામ માં, પાછી દે પણ નહી હરખો ને ગામ માં. બધા પાછું જાય માખણ જઈ જવાના. બાય. તો ફેમિલી વાગી ગયા 2:45, અને અત્યારે જો બપોરે બપોરા કરીને અને વી વેસે આમ બે કીધું ઘડીક ટાટા સાંઈ જાય. ગરમીનો બફારો એટલો હે ને કે વાત જ ન પૂછો. લાઇટે નથી, લાઇટ અત્યારે પંખા ફરે જ કરે, ઘડીક ઘરે ટકી પણ લાઇટે છે નહીં. અને બધું એમ બફારો થાય તે અહીંયા આંબે વીએ, હું મોહન ભાઈ બાપ દીકરો, બા ઓલા આંબે ઉતાર બાપા અહીંયા મોટા પણ ઘરે જાડે અહીંયા ઉતાર, અમે અહીંયા વીએ આવી. અને હવે કડીક નીંદર આવે થોડી નહીં. મમ્મી બે વીયા હે મમ્મી માર પપ્પા તો ઘરે તો હા પવન જ ન આવે, અહીંયા થમુક ને આમ લૂ આવે પણ અહીંયા થોડે ક પવન તો આવે. બે દી થી તો લોઈ ન થાતી, હા બફારો જ, પવન જ બંધ થઈ ગયો. અને વરસાદ આવે બે દી થોડો થોડો, હવે આજ કેમ થાય. આપણે અમે કાલ લાયા હે તો આપણે લાયા હે. હું લાયા અમે આપણે રીયું ને ચાલુ થાય નહી, તો ઠંડુ પાણી ઠંડી સાજ કે કઈ જડતું નથી. લાઇટ અમારા કેદી આવ્યો, ચોમાસા નું લાઇટ નું આવું જ રહેશે. એમ તો લાઇટ નું કાલ અમે જઈએ તો વાકા નું મોહન તે ઓલું લઈ આવે ચાર્જિંગ મોબાઈલ થાય, અને શું કહેવાય સોલાર પ્લસ સોલાર થી ચાર્જિંગ બેટરી થઈ જાય બેટરી, અને પછી એમાં આપણે ઘરની લાઇટ થાય અને મોબાઈલ ચાર્જિંગ થાય એવું થાય એટલું લઈ આવ્યા હે. હવે તો કઈ મોબાઈલ ને ચાર્જિંગ ની કઈ ઉપાધિ છે ને, લાઇટ થાય બાકી પંખો તો ન થાય, એવું ન પંખો ન થાય લાઇટ થાય ને મોબાઈલ ચાર્જિંગ થાય એમાં વાંધો ન આવે, તો એટલું કર્યું છે. અને પાછા વાદરા આજ ચડી ગયા, આજ પાછા વાદરા હે, હવે વરસાદ આવે કે ન આવે ખબર નહીં. હાંજે ક નો આવે આવે નયો, હાંજે ક નો આવે બજે આવે આવે, અત્યારે કઈ હે નહીં. તો હાલો કડી કાળ જાય, હવે હવે તડકા નું વ્લોગ ઉતારું એમ ન થાય કઈ, શું તડકા નું મજા ન મોજ ન આવતી તડકા ની જરાય, અને બોલવા મે મોજ ન આવતી મોઢા માં શાંતિ થઈ હે ને.
મને થાય શું કરું, મરતી ન મોહન ને થાય, મને થાય, મમ્મી ને થાય, તણે ને થાય, નકર તો મને એક દિન મટી જાય. આ ગરમી પડે ને એમાં. અંજકના 5 વાગ્યા ને માર મમ્મી જો વીએ ભાગ લાયા તો ભાગ ખાઈ હી અંજી આપણે આવી ગઈ. કરી આરામ કરીને પછી ઉઠી ગયા, મને નિંદર ન આવી. આ ભાઈ તો હોઈ ગયા તારે પેટ ખેંચી લીધી નિંદર, અને આ પછી નાઈ બાઈ જો માથે ન હરાયું. લાઈટ જ નથી, શું પંખો ફેરવે ને આ 4 પંખા રહ્યા ખોટી લે ના એક જણા ફેરવે ને રૂપિયા વારી હતી પણ 10 લાવી અંધારો હે એટલે વરસાદ અંધારે એટલે પાછું હમણાં વાવેર આવશે એટલે આપડે પછી આવી માથાકૂટ થાય બધી થોડી સવાર માં પાછું ઉઘાડ નાખે એટલે બફાય નઈ ને અને અત્યારે પાછી ઢાંકવી પડે જો મારા પપ્પા ઢાંકે છે પાણી માથે મૂકી દઈશું એટલે ઉડે નહીં ને પવન હમણાં આવી જાય ના આવ્યો હજી આમ સમઠકડ છે જયારે પવન જ નથી પછી એમ ફેંકવા માંડે એક તરફ બધો જો કેવા વાદરા કારા છે જો એન બાર ધારોડિયા મેં પડ્યા એ પડતા નહીં હા આજકાલ જાજો અંધારો હો પપ્પા આમ જો કેટલું કારું હા કારું ભમર થઈ ગયું હરુડે હે થોડો થોડો ના બધા એમ શું આમ સાના માના ઘરે વહી જાઓ હમણાં વરસાદ આવશે હાલો આપણે ઢકાવી દો હમણાં વરસાદ આવશે નહીં નાઈ નાખે મારું નામ છે દેવો નથી જેવો તેવો કઈ ન થાય ડિમાન્ડ થઈ ગયું હવે આવે એટલી વાર હે આ બાજુ થી ને જ આવે બે દિલ ગયો ને આ બાજુ થી ને જ આવ્યો વરસાદ અંધાઈ રહ્યો વરસાદ તો ન થાય પણ પવન ચડી ગયો પછી આમ છેડ્યું તો વાદળા આમ ટપીને વહી ગયા ને પવન બહુ જ ચડી ગયો આમ ઓસરીમાં ટોળ્યો એટલો હતો આમ તાકડી કરી નાખ્યા બધી હવે થોડોક માપ માં હે એટલે પવન છેડો એટલે કઈ બહુ નક્કી નઈ વરસાદ આવ્યો બે દી લગી મસ્ત નો વરસાદ આવ્યો આજ તો થાય ખરી થોડોક આવી જાય સારું નઈ વરસાદ ની વાત ટેકી દાવે અમે કડી કલરી જાય ગરમી થાય છે ને સવાર ની ગરમી એટલી હતી અત્યારે પવન છીડો દેવાંશી ને એને ગરમી ચડી હતી
આમ તો જો પવન તો જો આવે હે વાદળ વાદળા કયા કા ભાગો મીડા હે અત્યારે જો માપે માપે વરસાદ ચાલુ થઈ ગયો, આ સાઈડ થી આવ્યો અંધેરો તો ને એ જ સાઈડ થી આવ્યો, પેલા આમ વહી ગયું અને પછી પાછું હામાં પવન વરસાદ ચાલુ થઈને આવ્યું, ખાલી વાદળું નકર હતું. જોઈ લ્યો તમે, હજી તો પાણી બાણી વહેતા નથી અને એવા સૌ મીંડા આટલો આટલો ચાલુ થઈ ગયો હે. વધારે આવશે તો પાછું આપણે અપડેટ બતાવીશું. હવે જો વરસાદ ચાલુ થઈ ગયો વધારે અને પાણી વહેતા થઈ ગયા હે, તેઓને તો ગરમીની ફૂલ મોજ આવી જ અત્યારે, કારણ કે આખો દી ગરમી આવી ને આંખતી હતી ને હવે જો વાહ ખોલે ને એટલે મજા આવે. એને પછી પાણી વહેતા થવા માંડ્યા, કેદીની કોઈને કપ્પામાં ફરાવવા માંડ્યું પાણી. અહીંયા ઘર ઘર રમે બે ભાઈ બહેન, એટલે આવું વરસાદ આવે છે એટલે ઉડું બે ઘર ઘર રમે પણ આમ, અને વરસાદ ચાલુ જોયો કેવો આવે છે, જો વધારે આવશે તમને વળી પાછા બતાવીશ. અને અત્યારે પવન છે કા, પવન વરસાદ દે, પવન કેટલો જો અહીંયા ગા પાસે ઉપાય માંદી થઈ જતી વિહાણી સુધી વરસાદ ની પડી ગઈ માંદી થઈ અમથે ગા ઉડવું ને બહુ ટાઈટ બહુ લાગી જાય માંડવો નહીં ને આપણે વાડીએ વાડીએ જાય સાયન સાયન બાઈ દોહાડો કાગળ હમણાં પાછી ડોક્ટર બોલાવી ને દવા કરીએ ને એ થોડું કલર ન દેવાય પવન પાછો વધારે છે વરસાદ ને જાણ કરી નાખે એટલો પવન કા ભાગી મજા આવી જાય. ચાલો વધારે આવશે તો પાછો બતાવી પગે હાથ ને દીજો, હવે જરા કમ તો હોય હાથ માં એટલી વાર છે ને વરસાદ જે અત્યારે રહી ગયો. હા ઘડીક વાર આવ્યો પાણક જેવું આવ્યું છે, બે દિવસ આવ્યો, ત્રીજો દિવસ વરસાદ આવ્યો બરાબર, આ ત્રીજા દિવસનો વરસાદ આવ્યો હતો તમને બતાવ્યો, વધારે કાંઈ નહોતો ને જો ત્યાં દોવાનું ચાલુ થઈ ગયું છે ને હવે પડે ભાઈ ખોર ખાય છે, કારણ કે એને ખોર થોડો થોડો મેલો હોય ટાઈટ ન લાગી જાય અને પાછો અહીંયાથી વરે એવું કાયો કાંઈ એટલા સારું થાય નહીં, પણ હું લઈ આવ્યો નાખી દીધી પહેવું ને આને ખોર ખાઈ જાય ને પછી નાખી દઈશું. અને આ હતો ત્રીજા દિનો વરસાદ બરાબર આવો હતો, અને કેવો વરસાદ હતો તમારા, તમે જ્યાં રહેતા અહીંયા વિડીયો જોતા એ પણ કોમેન્ટમાં કીજો અને લાઇક શેર ને ચેનલ મને હોય તો સબસ્ક્રાઈબ કરજો. અને આ વ્લોગ બસ અહીંયા જ રાખવાનો છે તો અહીંયા જ પૂરો કરી અને મળીએ એક નવો વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો, બાય બાય.